આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે શિવાલયોમાં ભક્તો આજે વહેલી સવારથી હર હર મહાદેવના નાદ સાથે ભગવાન ભોળાનાથને રીઝવવા ઉમટી પડ્યા છે। આજથી શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસના ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા શિવાલયોમાં વિશેષ પૂજા અર્ચના કરાવી વ્યવસ્થા કરવામાં આવી છે। સુરતના કતારગામ ખાતે આવેલા કંટાળેશ્વર મહાદેવ મંદિરના શ્રાવણ માસના દરમિયાન ભક્તિ ભક્તો ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી શકે માટેનું આગવું આયોજન કરવામાં આવ્યું છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવજી ભક્તિનું વિશેષ મહત્વ રહેલું છે। શિવજીને પ્રસન્ન કરવા શિવાલયોમાં શિવલિંગ પર જળ દૂધ બિલીપત્ર અર્પણ કરી ભક્તોને ધન્યતા અનુભવી રહ્યા છે। મારું નામ છે અવિનાશ ગિરી મહારાજ। આમ તો રામા અવતાર પહેલાંનું આ શિવાલય છે, એમાં લોકવાયકા એવી છે કે કપિલ ભગવાનના 24 અવતાર પૈકી કપિલ મુનિ ભગવાનનો અવતાર। કપિલ મુનિનો જન્મ સિદ્ધપુર ગુજરાતમાં બિંદુ સરોવર પર જ્યાં માતૃશ્રાદ્ધ વિધિ કરી શકાય છે, ત્યારબાદ કપિલ મુનિ જ્યાં આપણે આજે હાલ અત્યારે ઊભા છે ત્યાં એમણે પોતાનો આશ્રમ બનાવ્યો। માં તાપીના કિનારા પર આ આશ્રમ હતો, પણ જળસ્થળનો નિયમ લાગતા કતારગામ આખું બેટ સ્વરૂપમાં પથડાઈ ગયું અને સુરત શહેરનું પણ અસ્તિત્વ નહીં, રાંદેર બંદર તરીકે ઓળખાતું, સૂર્યનારાયણ પત્નીનું નામ રાંડલ, તો રાંડલના નામ પરથી રાંદેર ગામ પડેલું, તો રાંદેરના ધનજની ગાયોનું ઢણ આ બેટ પર ચરવા માટે આવે। બધી ગાયો બેટ પર ચરે છે, પણ એમાંની એક ગાય જ્યાં આ બીના બનેલી એ જગ્યા પર પોતાની દૂધની ધારા આપમેળે પ્રગટ થઈ જાય, શેઠને શંકા જાય છે કે કદાચ ગોવાળીઓ પી જતો હશે કે વેચી કાઢતો હશે, શંકાશીલ શેઠ બીજે દિવસે સૌ અહીંયા આવે છે। કાંતારની જાળીમાંથી પ્રગટ થયા એટલે મહાદેવજીનું નામ કાંતારેશ્વર પડ્યું। કાંતાર શબ્દ સંસ્કૃત શબ્દ છે અને કાંતારેશ્વરના નામ પરથી ગામનું નામ કતારગામ પડ્યું। આ રીતે કપિલ મુનિએ સૂર્યનારાયણ ભગવાનની અહીંયા આરાધના કરી, ભાદરવા વર્ષ છઠને દિવસે સૂર્યનારાયણ ભગવાન સાક્ષાત આ ધરતી પર અવતરિત થયા અને મુનિઓને કહ્યું કે માગો, તમને 3 લોકનું વરદાન છે। ત્યારે મુનિએ કહ્યું કે અમે સંતો મહંતો, અમારે વરદાનની કોઈ આવશ્યકતા હોતી નથી, પણ તમારે કદાપી આ મારા ક્ષેત્રનો ત્યાગ કરવો નહીં। ત્યારે સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે મારી પ્રખંડ ઉત્સાહથી ધરા ફાટી જશે, તમે 33 કરોડ દેવી દેવતાની, મહાદેવ જ એક એવા દેવ છે કે જે મારી ઉર્જા સહન કરી શકે, તમે મહાદેવજીને બોલાવો। મહાદેવજી અહીંયા પ્રગટ થયા અને સૂર્યએ પોતાની ઉર્જા અર્પણ કરી એટલે સૂર્ય રૂપમ મહેશમ તરીકે આજે કાંતારેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન છે। વચ્ચે ખારામાં મોટું એક શિવલિંગ છે, એક પૂર્વ દિશામાં છે અને દક્ષિણ દિશામાં જે શિવલિંગ છે ગાયની પગની ખરી જેવું છે। આ રીતે કાંતારેશ્વર મહાદેવને પંચેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે।